ધોરણ 10 ચેપ્ટર 12 નામ છે વિદ્યુત. કાલે આપણે જોયું હતું કે વિદ્યુત ઉર્જાનું સૂત્ર એચ બરાબર આઈ સ્ક્વેર આરટી, જેને જૂલનો તાપીય નિયમ કહેવાય છે, બરાબર. હવે જૂલનો તાપીય નિયમ લખો અને વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે, એટલે આ જ ત્રણ વાત કરવાની છે. એચ બરાબર આઈ સ્ક્વેર આર અને ટી. તો આઈ સ્ક્વેરની વાત કરીશું, આરની વાત કરીશું, ટીની વાત કરીશું, એટલે આપણે ત્રણ અલગ અલગ વાતો કહેવાની છે આપણે. તો પહેલી વાત કે આપેલ અવરોધ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. તો પહેલો પોઈન્ટ, આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપેલ અવરોધ એટલે આર માટે અને આપેલ સમયગાળા એટલે ટી માટે, આપેલ આર અને આપેલ ટી માટે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કે આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. બીજો પોઈન્ટ, આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. એટલે આપેલ પ્રવાહ એટલે આઈ પણ કોન્સ્ટન્ટ અને ટી પણ કોન્સ્ટન્ટ, તો એ કોના સમપ્રમાણમાં હોય છે, આરના સમપ્રમાણમાં હોય છે. એ જ રીતે ત્રીજો પોઈન્ટ, આપેલ અવરોધ ને આપેલ પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે આઈ આપેલો હોય આર આપેલો હોય તો ટીના સમપ્રમાણમાં હોય. એટલે કે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે એચ ચલે છે આઈ સ્ક્વેર, એટલે કે એચ એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, ક્યારે કે જ્યારે આર અને ટી કોન્સ્ટન્ટ હોય. એ જ રીતે એચ જે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે એ અવરોધના સમપ્રમાણમાં, ક્યારે કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનો વર્ગ અને સમય કોન્સ્ટન્ટ હોય. એ જ રીતે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ સમયના સમપ્રમાણમાં હોય છે, ક્યારે કે જ્યારે વિદ્યુત પ્રવાહનો વર્ગ અને અવરોધ સમપ્રમાણમાં હોય. એટલે કે ત્રણે ત્રણ વસ્તુના સમપ્રમાણમાં હોય છે, પરંતુ ક્યારે કે જ્યારે બીજી બે વસ્તુ જે છે એ તમારી અચળ રહેવી જોઈએ, તો એ ત્રીજી વસ્તુના સમપ્રમાણમાં છે. આમ ગાણિતીય સમીકરણને આ જે નિયમ જે છે એને જૂલનો નિયમ કહીએ છીએ. આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વાહકના અવરોધ અને તેમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો હોય એ સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. હવે આ ટોપિક ઉપર આપણે બે દાખલા જોઈ લઈએ નાના નાના. તો એક આપેલો છે તમને સ્વાધ્યાયનો કે 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને આપેલો હોય. કેટલો આપેલો હોય? 50 વોલ્ટ. હવે એમાં એક કલાકમાંથી 96,000 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવામાં આવે તેમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી હશે એ આપણે શોધવું છે, બરાબર. હવે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર હતું આઈ સ્ક્વેર આરટી. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું હતું? આઈ સ્ક્વેર આરટી. અને આઈ સ્ક્વેર આરટી ક્યાંથી આવ્યું? વીની જગ્યાએ આઈઆર મૂક્યા હતા અને ક્યુની જગ્યાએ આઈટી મૂક્યા હતા. એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જે આઈ સ્ક્વેર આરટી એ ક્યાંથી આવ્યું હતું? વીઆઈટી ઉપરથી જ આવ્યું હતું. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આઈ સ્ક્વેર આરટી ક્યાંથી આવ્યું હતું? વીઆઈટી ઉપરથી જ આવ્યું હતું ને. તો આપણે એચ બરાબર વીઆઈટી સૂત્ર મૂકી શકીએ, તો એચ બરાબર આપણે વીઆઈટી મૂક્યું છે. હવે વાત કરીએ કે શું શું આપણને આપેલું છે. તો 50 વોલ્ટ આપેલા છે. 50 વોલ્ટ એટલે વીની કિંમત આપી કહેવાય, તો વીની જગ્યાએ 50 વોલ્ટ આપણે મૂકી શકીએ. હા, મૂકી શકીએ. હવે તમને શું આપ્યું છે? એક કલાકમાં 96,000 કુલમ. તો ટી એક કલાકમાં 96,000 કુલમ એટલે કે ક્યુ બરાબર 96,000, ટી એટલે 1 અવર. 1 અવર આપણને ખબર છે કે સમય હંમેશા સમાન લેવાનો હોય સેકન્ડમાં લેવાનો હોય, સમય હંમેશા સમાન લેવાનો હોય સેકન્ડમાં લેવાનો હોય. તો સેકન્ડ કેટલા આવ્યા? 3600. સેકન્ડ કેટલા આવ્યા? 3600. હવે આઈની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ક્યુ બાય ટી મૂકી શકીએ. તો ક્યુ બાય ટી અને આ ટી, તો ટી ટી કેન્સલ. તો એચ બરાબર શું આવ્યું? વી ક્યુ. એચ બરાબર શું આવ્યું? વી ક્યુ. વીની જગ્યાએ શું મૂકો? 50. તો 50 મૂકેલા છે. ક્યુની જગ્યાએ શું મૂકશો? 96,000. તો 96,000 મૂકેલા છે. બંનેનો ગુણાકાર તો આવ્યો 48 કેટલા આવ્યા છે? 48 લાખ જૂલ. કેટલા આવ્યા છે? 48 લાખ જૂલ. હવે 48 લાખને આપણે રાઉન્ડ ફિગર કરીએ તો 4.8×10⁶. હવે 10⁶ને આપણે 10⁴ લખી શકીએ. તો 10�³ એટલે કિલો જૂલ. તો 4.8×10�³ કિલો જૂલ. હવે ફરીથી શું કર્યું આપણે? એચ બરાબર વીઆઈટી થાય, આઈટી બરાબર આમે. જો આ તમને આવું ખબર ના પડે તો સીધું આઈટી બરાબર ક્યુ પણ લખી શકીએ ને આપણે આના ઉપરથી. ક્યુ બરાબર આઈટી લખ્યા તો આઈટી બરાબર ક્યુ લખી શકીએ ને. તો આમાં જ છે. જો આ ડબલ્યુ બરાબર વીક્યુ છે તો આમાં એચ બરાબર સીધું વીક્યુ મૂકી દેવાનું. વી પણ આપેલો છે અને ક્યુ પણ આપેલો છે, બરાબર. આ રીતે આપણે જૂલ જૂલમાંથી કિલો જૂલમાં આપણે ફેરવી શકીએ. હવે એ જ રીતે નાને નીચે એક પ્રશ્ન આપેલો છે. 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી કે જેનું 5 એમ્પિયર એટલે કે પ્રવાહ આઈ 5 એમ્પિયર આપેલા છે, અવરોધ આર તો 20 ઓહ્મ આપેલા છે અને ટી જે છે 30 સેકન્ડ આપેલા છે. તો આના ઉપરથી ઉષ્મા ઉર્જા કેટલી મળે? તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે આઈ સ્ક્વેર આરટી. તો જે આઈ જે છે આપેલો છે તમને 5, તો 5નો સ્ક્વેર કર્યો, આર 20, તો 20 મૂકી દીધા, ટી 30, તો 30 મૂકી દીધા, બરાબર. હવે તો આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ તો સિમ્પલ આપણો જવાબ કેટલો આવશે? ઉષ્મા ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા જે છે એનો જવાબ આવશે 15,000 જૂલ.
એટલે કે 15 કિલો જુલ. આમ એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી, આઈ આપેલા હતા, આર આપેલા હતા, ટી આપેલા હતા, ત્રણે ત્રણની કિંમત મૂકી દીધી તો 15 કિલો જુલ જવાબ આવે છે.